સરહદી બંધકમાં ગુનાખોરીએ માજા મૂકી હોય તેમ પોલીસથી બેખોફ બનેલા સામાજિક તત્વો એક પછી એક ગુનાઓ કરી રહ્યા છે. તરાદ વાવ સહિત સુઈગામ વિસ્તારમાં અપહરણ જેવા ગુનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો વાવ પંથકમાંથી સામે આવ્યો છે, જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં વાવ પંથકની યુવતીના અપહરણનો મામલો સામે આવતા ગુજરાત માલધારી સેના અને વાવ પંથકના આગેવાનો દ્વારા થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જોકે અપહરણ મામલે વાવ પંથકમાં આવેલ માવસારી પોલીસ મથકમાં યુવતીનું અપહરણ થયું હોવાનો ગુનો નોંધાયો હતો, પરંતુ 4 માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી કોઈ જપત્તો લાગ્યો નથી. ત્યારે માલધારી સમાજના લોકોએ માવસારી પોલીસની ઢીલી નીતિ સામે ગંભીર આક્ષેપો કરી પોલીસ તંત્રની કામગીરી ઉપર રોષ ઠાલવ્યો હતો. તેમજ અપહરણ કરાયેલી યુવતીની તાત્કાલિક શોધ કરવામાં નહીં આવે અને સકુશળ તેના પરિવારને સોંપવામાં નહીં આવે તો માલધારી સમાજે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.